गुड मॉर्निंग फ्रेंड्स, आज आपनो एक्टिव एंड पैसिव वॉइस नो बीजो लेक्चर। तो सौ प्रथम आपने बीजा लेक्चर की शुरुआत करिए। ये पहला लेक्चर विषय जे पण वस्तु आपने सीखेला हता फरी एक वक्त એનું रिवीजन छे करी लईए। तो फर्स्ट लेक्चर नी अंदर आपने तो के एक्टिव एंड पैसिव वॉइस छे, सौ प्रथम એનો अर्थ समझेला के एक्टिव वॉइस ने कर्तरी वाक्य प्रयोग कहेवामां आवे छे, જ્યારે પેસિવ વોઇસ છે એમને કર્મણી વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે એની વ્યાખ્યા જોઈલી। એક્ટિવ વોઇસની વ્યાખ્યામાં આપણે જોયેલું કે જ્યારે કોઈ પણ કર્તા મુખ્ય સ્થાને હોય અને કર્મ ગૌણ સ્થાને હોય તો આ પ્રકારના વાક્યનો સમાવેશ છે એક્ટિવ વોઇસના વાક્યમાં થાય છે। જ્યારે પેસિવ વોઇસની વ્યાખ્યા છે એમ આપણે જોયેલું કે જે વાક્યની અંદર કર્મ છે એ મુખ્ય સ્થાને હોય અને કર્તા છે ગૌણ સ્થાને હોય તો આ પ્રકારના વાક્યનો સમાવેશ છે પેસિવ વોઇસમાં થાય છે। ત્યારબાદ તો કે વાક્ય એક્ટિવ હોય કે પેસિવ હોય એની અંદર સૌથી મહત્વ હોય તો એ છે ક્રિયાપદનું, જેને વર્બ તરીકે ઓળખવામાં આવે છે। તો બે પ્રકારના વર્બ, ટ્રાન્ઝિટિવ વર્બ છે જેને સકર્મક ક્રિયાપદ કહેવામાં આવે છે અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદ કહેવામાં આવે છે। તો જ્યારે વાક્ય છે એને એક્ટિવ માંથી પેસિવ માં અથવા પેસિવ માંથી એક્ટિવ માં ફેરવવા માટે તો કે વાક્ય છે એની અંદર ક્રિયાપદ છે ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે સકર્મક ક્રિયાપદ હોય તો જ આપણે એનું રૂપાંતર છે કરી શકીએ છીએ। અકર્મક ક્રિયાપદ આપેલું હોય તો એને પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાતું નથી। ત્યારબાદ તો કે આપણે ખ્યાલ છે કે મુખ્ય ત્રણ કાળ એમની અંદર એના સમયગાળો જુદો જુદો હોવાથી 12 કાળ બને છે અને 12 માંથી 8 કાળ એવા છે કે જેનું પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ। તો એ પેસિવ વોઇસનો પણ આપણે એક સ્મોલ ટોક જે ટેબલ છે એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજેલા હતા કે 8 કાળ કયા હતા તો કે વર્તમાન કાળના 3 પ્રકારો સિમ્પલ કન્ટિન્યુઅસ અને પરફેક્ટ, ત્યારબાદ ભૂતકાળના 3 પ્રકારો સિમ્પલ કન્ટિન્યુઅસ અને પરફેક્ટ અને ફ્યુચરના બે સિમ્પલ અને પરફેક્ટ, આ રીતે 8 કાળ છે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય છે। ત્યારબાદ તો કે એમના જે સર્વનામો છે એના વિશેનું ટેબલ, 4 પ્રકારના સર્વનામો આવે એમાંથી સૌથી વધારે ઉપયોગ થતો હોય તો 2 પ્રકારના સર્વનામો છે, કર્તા વિભક્તિના સર્વનામો અને કર્મ વિભક્તિના, તો એના વિશેનું પણ ટેબલ આપણે જોયું। ત્યાર પછી આપણે એના રૂલ્સ વિશે જોયેલું કે વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો આપણે જે નિયમો છે એ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા એને ધ્યાનમાં રાખી અને વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ, જેમાં આપણે ફર્સ્ટ રૂલ જોયેલો કે કર્મ છે કર્તાનું સ્થાન લે છે, બીજો નિયમ જોયેલો કે જે તે કાળ પ્રમાણે કુંભીના રૂપો મુકાય છે, ત્રીજો જે નિયમ છે એ જોયેલો કે જે પણ ક્રિયાપદ આપેલું હોય એના ભૂત કૃદંતનું રૂપ જેને આપણે વિત્રી તરીકે ઓળખીએ છીએ એમનો ઉપયોગ થાય છે, ત્યાર પછી તો કે ભૂત કૃદંત બાદ છે એ બાય મુકાય છે અને ત્યારબાદ કરતા છે એ કર્મનું સ્થાન લે છે, અન્ય શબ્દ છે એ અંતમાં મુકાય છે। તો આ રીતે આપણે જુદા જુદા જે નિયમો છે તેનો ઉપયોગ કરી અને વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ। તો લાસ્ટ લેક્ચર ની અંદર આ વસ્તુ શીખેલા હતા, હવે એ 8 કાળ છે એને આપણે 1x1 એમના વિધાન વાક્યો, એમના નકાર વાક્યો, એમના પ્રશ્નાર્થ વાક્યો, એમના WH વાક્યો, કારણ કે જ્યારે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય ત્યારે પેરેગ્રાફ છે કોઈ પરિસ્થિતિ આધારિત હોય છે, તેમાં આપણે ફિક્સ નથી કહી શકતા કે એક જ પ્રકારના વાક્ય વિધાન પણ હોઈ શકે, નકાર પણ હોઈ શકે, પ્રશ્નાર્થ પણ હોઈ શકે અને WH પણ હોઈ શકે, તો આપણે દરેકે દરેક પ્રકાર છે એને પેસિવ વોઇસમાં ફેરવતા અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં ફેરવતા છે એ આવડવા જરૂરી છે। તો આપણે દરેકે દરેક ટેન્સ છે એની 1x1 શરૂઆત છે કરી, એમાં ફર્સ્ટ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, તો એની શરૂઆત છે અહીં બોર્ડ ઉપર આપણે કરેલી છે જેમાં તમે જોઈ શકો છો કે વિધાન વાક્ય છે, નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના બીજા વાક્યો છે એનો સમાવેશ કરેલો છે। તો સૌપ્રથમ આપણે કોઈ પણ વાક્ય છે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો સૌપ્રથમ એ વાક્યને ઓળખવું જરૂરી છે કે એક્ટિવ વોઇસમાં છે કે નહીં, જો એ એક્ટિવ વોઇસમાં હોય તો
સાથે એ પણ ઓળખવું જરૂરી છે કે વાક્ય ક્યાં કાળનું છે અને સાથે સાથે એનો પ્રકાર કયો છે, વિધાન છે, નકાર છે, પ્રશ્નાર્થ છે કે WH છે. તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે કે એની જે વાક્ય રચના છે એના વિશેનો ખ્યાલ હોવો જરૂરી છે. તો એક વસ્તુ આપણે માઇન્ડમાં સેટ કરી લેવાની કે એક્ટિવ વોઇસના વાક્યની વાક્ય રચના એટલે આપણા જે તે કાળની વાક્ય રચના. હવે માત્ર યાદ એ રાખવાનું છે કે એને જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે એનું રૂપાંતર કરતા એ વાક્ય રચના કઈ રીતે બને છે. તો જે આપણે પાંચ નિયમો છે સમજેલા એને જ ફોલો કરવાના છે. તો પહેલા આપણે વિધાન વાક્ય છે એમની વાક્ય રચના જોઈએ. તો એક્ટિવ વોઇસ ની શરૂઆત થાય છે તો કે સબ્જેક્ટ જેને આપણે કર્તા કહીએ છે, ત્યારબાદ V1 ક્રિયાપદનું મૂળરૂપ અથવા V1 plus SKE S. આ બંને વચ્ચેનો ડિફરન્સ એ છે કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય વાક્ય છે એ વિધાન હોય અને એમની અંદર જો વાક્યની શરૂઆત IDU દેથી થતી હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ક્રિયાપદની પાછળ SKE S મુકાય છે. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. આ થઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. હવે જ્યારે એને પેસિવ વોઇસ માં રૂપાંતર કરવું છે તો એના માટે આપણે એની વાક્ય રચના, તો પહેલો નિયમ કર્મ છે એ કર્તાનું સ્થાન લે, કર્તા મુખ્ય સ્થાને હોય એટલે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ થી થાય. પછી હવે ક્રિયાપદો છે દૂર થઈ જાય અને ટુ બી મુકાય છે. પણ ટુ બી ના ફોર્મ ક્યાં, તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર એનું ટેબલ જોયેલું જે તે કાળ પ્રમાણે. તો આપણે વાત અત્યારે વર્તમાન કાળ ની કરીએ છીએ કે વર્તમાન કાળ ના ટુ બી ના રૂપો MER નો ઉપયોગ થશે. એમાં એના સર્વનામો કરતા વિભક્તિ ના છે એટલે ધ્યાનમાં રાખીને કે ફોર એક્ઝામ્પલ તો કે એમનો ઉપયોગ છે આઈ સાથે થાય, ઇઝ નો ઉપયોગ છે હી શી ઇટ સાથે થાય અને આર નો ઉપયોગ છે વી યુ ધે સાથે થાય. એ વસ્તુનો ખ્યાલ હોવો જરૂરી છે. અને એકવચન નામ કદાચ એ વ્યક્તિવાચક રૂપે આપેલા હોય તો એના એ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ થર્ડ રૂલ છે એટલે કે જે પણ ક્રિયાપદ હોય એના ભૂત કૃદંતનો રૂપ છે એ મુકાય એટલે કે V3. પછી આવે છે બાય, ત્યારબાદ કર્તા છે કર્મનું સ્થાન એટલે કે અહીંયા આવે છે સબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. આ વાક્ય રચના તમારા માઇન્ડ ની અંદર સેટ હોય એમાંથી આ વસ્તુ આપેલી હોય છે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનું હોય ત્યારે અને જો પેસિવ માંથી એક્ટિવ માં ફેરવવાનું હોય તો આ પ્રકારનું વાક્ય આપેલું હોય છે એને આમાં ફેરવવાનું હોય છે. તો એ વસ્તુ છે એના વિશેનો ખ્યાલ જરૂરી છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ધે રીડ અ સ્ટોરી બુક ડેઈલી, તેઓ રોજ અ સ્ટોરી બુક એટલે કે એક વાર્તાનું પુસ્તક વાંચે છે. હવે આ વાક્ય ક્યાં કાળનું છે ઓળખવું હોય તો જુઓ ધ્યેય એટલે સબ્જેક્ટ, ધ્યેય છે એટલે V1 આપેલું છે રી, ત્યારબાદ અ સ્ટોરી બુક અને ડેઈલી. હવે આપણે એમ થાય કે આમાંથી કર્તા અને કર્મ મેળવવો હોય તો શું કરવાનું, તો કે કર્તા અને કર્મ મેળવવા માટે વર્બ ને ક્વેશ્ચન પૂછવાનું, ક્રિયાપદ ને, ક્રિયાપદ શું આપેલું છે તો કે રીડ વાંચવું. તો આપણે હુ થી ક્વેશ્ચન પૂછીએ હુ રીડ્સ ધ સ્ટોરી બુક ડેઈલી, તો આપણે આન્સર મળશે ધ્યેય. તો એ ધ્યેય શું બનશે, તો કે સબ્જેક્ટ બનશે. હવે આપણે કર્મ મેળવવું છે તો ફરી એક વખત ક્રિયાપદ છે ને ક્વેશ્ચન પૂછીએ કે વોટ ડુ ધે રીડ ડેઈલી, તેઓ શું વાંચે છે, તો આન્સર મળશે અ સ્ટોરી બુક. તો એ આપણે શું મળશે, કર્મ. તો કર્મ બે પ્રકારના છે, એક સજીવ કર્મ અને એક નિર્જીવ કર્મ. એમાં વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે સજીવ કર્મ, વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે નિર્જીવ કર્મ મળે છે, જ્યારે હોમ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે સજીવ કર્મ મળે છે. હવે બંને વસ્તુ મળેલી તો હવે આપણે એને કન્વર્ટ કરીએ છીએ તો કે શરૂઆત કોનાથી થશે, તો કે કર્મથી. તો કર્મ શું આપેલું છે, અ સ્ટોરી બુક. તો ફર્સ્ટ આવશે અ સ્ટોરી બુક. હવે સેકન્ડ રૂલ છે એન ઇઝ આર, તો જોઈ લેવાનું કર્મને ધ્યાનમાં રાખીને કેટલી સ્ટોરી બુક છે, તો કે એક જ, એટલા માટે આવશે ઇઝ. ત્યારબાદ V3, તો વર્બ શું છે રીડ, એને V3 માં કન્વર્ટ કરીએ તેમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે અનિયમિત રૂપ છે.
A story book is read. હવે ત્યારબાદ આવશે by. સબ્જેક્ટ, તો સબ્જેક્ટ આપણે શું આપેલો તો ધેય. જ્યારે અહીંયા કર્તા વિભક્તિ તરીકે સર્વનામ આપેલું હોય આપણે ટેબલમાં જોયેલું તો એનું કર્મ વિભક્તિનું સર્વનામ છે મૂકવું પડે. તો ધેયનું કર્મ વિભક્તિ થાય ધેમ અને પછી આવે અધર વર્ડ. આ રીતે વાક્ય છે એને પેસિવમાં રૂપાંતર કરી શકાય. હવે ત્યારબાદ છે માયા પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ડેઈલી. અહીંયા તમે જોઈ શકો છો કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગેલું છે અને અધર વર્ડ ઉપરથી પણ આપણે કહી શકીએ કે વાક્ય છે ક્યાં કાળનું છે તો કે સાદા વર્તમાન કાળનું. હવે ફરી એક વખત ક્વેશ્ચન આપણે પ્રિપેર છે એમને પૂછીએ એટલે કે ક્રિયાપદને તૈયાર કરવું શું તો કે બ્રેકફાસ્ટ એટલે આપણે કર્મ મળી ગયું. કોણ તૈયાર કરે છે તો કે માયા. આપણે સબ્જેક્ટ પણ મળી ગયું તો હવે એની શરૂઆત કર્મથી કરીએ પેસિવમાં તો કે શરૂઆત થશે બ્રેકફાસ્ટ. હવે બ્રેકફાસ્ટ છે એકવચન છે એટલે ટુ બી નું રૂપ આવશે ઇઝ. ત્યારબાદ વી થ્રી આવે તો ક્રિયાપદ છે પ્રિપેર તો એનું વી થ્રી થઈ જશે પ્રિપેર્ડ. ત્યારબાદ તો કે બાય. હવે સબ્જેક્ટ તો કે સબ્જેક્ટ માયા છે વ્યક્તિવાચક નામ છે એટલે એમાં સર્વનામ લખવાનું નથી હોતું અને ત્યારબાદ અધર વર્ડ દેલી. આ રીતે આપણે વિધાન વાક્ય છે એને પેસિવ વોઇસમાં એનું રૂપાંતર કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આવે છે નકાર વાક્ય. તો નકાર વાક્યની વાક્ય રચના એક્ટિવ વોઇસથી શરૂઆત થાય છે સબ્જેક્ટ. ત્યારબાદ હેલ્પિંગ વર્બ આવે છે ડુ અથવા ડઝ. તો યાદ રાખવાનું કે આઈ ની યુ દે સાથે ડુ વપરાય અને હી શી ઇટ સાથે ડઝ વપરાય. પછી વાક્યને નકાર બનાવવાનો હોવાથી નોટ મુકાય છે. ત્યારબાદ વી વન ઓબ્જેક્ટ અને અધર વર્ડ. યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળની અંદર બે જ જગ્યાએ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નો ઉપયોગ થાય. એક વિધાન વાક્ય હોય અને ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય ત્યારે અને એક ડબલ્યુએચ ની અંદર હુ વાળું વાક્ય હોય ત્યારે. હવે એને પેસિવ ની અંદર રૂપાંતર કરીએ તો વાક્યનો પ્રકાર બદલવાનો નથી. નકાર છે તો નકાર જ રહેશે. ઓબ્જેક્ટ થી શરૂઆત થશે પછી આવી જશે ટુ બી. એટલે કે હેલ્પિંગ વર્બ ડુ ડઝ છે નીકળી જશે એની જગ્યાએ ટુ બી ના રૂપો આવી જશે કે જે એની જાર છે. ત્યારબાદ નોટ પછી વી થ્રી બાય સબ્જેક્ટ અને અધર વર્ડ. હવે આને આપણે કન્વર્ટ કરવા માટે આપણે એક્ઝામ્પલ લખેલું છે વી ડુ નોટ પ્લે ચેસ એવરી ડે. અમે દરરોજ ચેસ રમતા નથી તો આપણે યાદ રાખી શકાય કે ડુ પ્લસ વી વન અથવા ડસ પ્લસ વી વન આવે તો એ કા સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય અથવા તો ડબલ્યુએચ વાળું વાક્ય હોય. હવે આને કન્વર્ટ કરવું છે તો પહેલા આપણે જોઈ લેવાનું ક્રિયાપદ શું છે. પ્લે એટલે રમવું. કોણ રમે છે તો વી આપણે સબ્જેક્ટ મળી ગયું. શું રમે છે તો કે ચેસ આપણે કર્મ મળી ગયું. તો હવે કર્મ મળી ગયેલું છે તો આપણે એનાથી શરૂઆત કરશું ચેસ. હવે કેટલી ચેસ ની રમત છે તો કે એક જ છે એટલે ટુ બી નું ફોર્મ આવશે એકવચન ઇઝ. ત્યારબાદ વાક્યને નકાર બનાવી એટલે આવશે નોટ. ત્યારબાદ હવે પ્લે છે નું વી થ્રી થઈ જશે પ્લેડ. ત્યારબાદ આવશે બાય. વી છે નું કર્મ વિભક્તિ નું સર્વનામ આવશે અસ અને ત્યારબાદ અધર વર્ડ એવરી ડે. સેકન્ડ એક્ઝામ્પલ દેવ ડઝ નોટ રાઇટ અ લેટર ડેઈલી. તમે જોઈ શકો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ત્રીજો પુરુષ એકવચન પણ વાક્યનો પ્રકાર નકાર હોવાથી એસ કે ઈએસ નો ઉપયોગ થયેલો નથી. એમ પણ યાદ રાખી શકાય કે જ્યારે ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. હવે આને કન્વર્ટ કરવા માટે આપણે તો કે કર્મ શું આપેલું છે તો કે ક્રિયાપદને ક્વેશ્ચન પૂછીએ કે કોણ લખે છે તો આને કોણ લખતું નથી તો કે દેવ. શું નથી લખતો તો કે અ લેટર. આપણે કર્મ મળી ગયું તો હવે કર્મની શરૂઆત કરીએ. અ લેટર એકવચન હોવાથી ટુ બી નું રૂપ આવશે ઇઝ આપણી વાક્ય રચના પ્રમાણે. પછી આવશે નોટ. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે આવશે વી થ્રી તો રાઇટ છે નું વી થ્રી થઈ જાય રિટર્ન. ત્યારબાદ આવશે બાય. હવે દેવ એ વ્યક્તિવાચક નામ છે એટલે સર્વનામ લખવાની જરૂરિયાત નથી અને પછી અધર વર્ડ ડેઈલી.
આ રીતે આપણે નકાર વાક્ય છે એટલે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીએ છીએ. હવે આપણે છે પ્રશ્નાર્થ વાક્ય, તો એક્ટિવ વોઇસ ની અંદર પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનાની શરૂઆત થાય છે કેપિટલ ડુ ડસ થી, ત્યારબાદ સબ્જેક્ટ વી1, ઓબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. પરંતુ જ્યારે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે કેપિટલ ટુ બી થી શરૂઆત થાય એટલે કેપિટલ એમ ઇઝ આર થી થાય. એ કોને ધ્યાનમાં રાખીને આવશે? તો કે ઓબ્જેક્ટ, ત્યારબાદ વી થ્રી, બાય, સબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. મેં કીધું આગળ એ પ્રમાણે કે વાક્યનો પ્રકાર બદલવાનો નથી, વિધાન હોય તો વિધાન જ રહેશે, નકાર હોય તો નકાર જ રહેશે, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ રહેશે અને WH હોય તો WH રહેશે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ડુ યુ રાઇટ ક્વેશ્ચન્સ ડેઈલી, તો આમાં ક્રિયાપદ છે રાઇટ. તો આપણે ક્વેશ્ચન પૂછીએ ઉઠી કે કોણે ક્વેશ્ચન લખવાની વાત છે, તો કે યુ, આપણે સબ્જેક્ટ મળી ગયું. ત્યારબાદ શું લખવાની વાત છે, તો કે ક્વેશ્ચન્સ, એટલે કે આપણે કર્મ પણ મળી ગયું. હવે એનાથી શરૂઆત કરીએ, આપણે પણ જોઈ લેવાનું કર્મ એકવચન છે કે બહુવચન, તો કે કર્મ છે બહુવચન છે એટલે શરૂઆત થશે કેપિટલ આર થી, આર, ત્યારબાદ આવશે ક્વેશ્ચન્સ કર્મ રૂપે. વાક્ય રચના પ્રમાણે હવે વી થ્રી, તો રાઇટ નું વી થ્રી થઈ જશે રિટર્ન, ત્યારબાદ આવશે બાય. હવે સબ્જેક્ટ આપણે યુ છે, તો યુ ને કર્મ વિભક્તિમાં ફેરવીએ તો પણ આવશે યુ, ત્યારબાદ અધર વર્ડ ડેઈલી અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે ડઝ હી રીડ અ ન્યુ લેસન ડેઈલી, આમાં વર્બ ક્રિયાપદ રીડ છે વાંચવું. તો ક્વેશ્ચન પૂછો કોણ વાંચે છે, તો આપણે સબ્જેક્ટ મળશે હી. શું વાંચે છે, તો આપણે આન્સર મળશે ઓબ્જેક્ટ રૂપે અ ન્યુ લેસન. તો હવે એને આગળ લઈ જઈએ, તો શરૂઆત છે ટુ બી થી કરવાની છે, તો જોઈ લેવાનું અ ન્યુ લેસન છે એકવચન છે એટલા માટે શરૂઆત થશે કેપિટલ ઇઝ, ત્યારબાદ કર્મ આવશે અ ન્યુ લેસન, ત્યારબાદ વી થ્રી, તો રીડ છે અનિયમિત રૂપ છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, ઇઝ અ ન્યુ લેસન રીડ, ત્યારબાદ આવશે બાય. હવે સબ્જેક્ટ તો હી છે, તેનું કર્મ વિભક્તિ આવશે હિમ, અને ત્યારબાદ અધર વર્ડ રૂપે ડેઈલી અને પછી ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યને તો કે ઈઝીલી શું કરી શકીએ છીએ, તો કે પેસિવ વોઇસમાં તેનું રૂપાંતર કરી શકીએ છીએ. હવે બીજી વસ્તુ, આપણે ડબલ્યુએ તરફ આગળ વધીએ પહેલા કે અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયેલા એ બધા એક કર્મ વાળા હતા. હવે અહીંયા તમને લખેલું છે બે કર્મ વાળા વાક્યો, તો યાદ રાખવાનું કે બે કર્મ વાળા વાક્યો હોય તો સ્વાભાવિક રીતે એક નિર્જીવ કર્મ અને એક સજીવ કર્મ હશે. તો બંને રીતે આપણે એનું પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ. વાક્ય રચના તો આપણી જે છે એ જ લાગુ પડશે. માય મધર ટેલ્સ મી અ સ્ટોરી એવરી સન્ડે, કે મારા મધર છે એ દર રવિવારે મને વાર્તા કહે છે. તો તમે જોઈ શકો કે એક મી એટલે સજીવ કર્મ છે, આઈ નો કર્મ વિભક્તિ, અને બીજું અ સ્ટોરી એ નિર્જીવ કર્મ છે. તો તમે બંને રીતે એનું રૂપાંતર છે અથવા એને ફેરવી શકો છો. આપણે તો કે અત્યાર સુધી જોયેલું છે કે આપણે નિર્જીવ કર્મને તો ફેરવેલું છે, એટલા માટે આપણે સજીવ કર્મને આગળ લઈ જઈએ. તો આપણે જે રીતે કર્તા કર્મ વિભક્તિના સર્વનામો કે આઈ આપેલું હોય તો મી થાય, એવી જ રીતે જ્યારે સજીવ કર્મને આગળ લઈ જઈએ ત્યારે મી નું ફરી પાછું આઈ થઈ જાય, એટલે મી છે એનું થઈ જશે આઈ, આઈ સાથે ટુ બી નું રૂપ આવશે એમ, કારણ કે વાક્ય વિધાન છે એટલે આ વાક્ય રચના લાગુ પડશે આઈ એમ. હવે ત્યારબાદ વી થ્રી આવે તો ટેલ છે એનું વી થ્રી થઈ જાય ટોલ્ડ, ત્યારબાદ આવશે અ સ્ટોરી. નિયમ એવો છે કે જ્યારે તમે બે કર્મોમાંથી એક કર્મને આગળ લઈ જાઓ ત્યારે બીજું કર્મ પોતાના સ્થાન ઉપર જ રહે છે, જેવી રીતે મી ને આપણે આગળ લઈ અને એનું આઈ માં રૂપાંતર કરેલું, પરંતુ અ સ્ટોરી નિર્જીવ કર્મ છે પોતાના સ્થાન ઉપર જ છે. ત્યારબાદ આવશે બાય, માય મધર છે તો મધર છે એને આપણે સર્વનામમાં ફેરવી શકીએ, સી નું કર્મ વિભક્તિ હર, અને ત્યારબાદ એવરી સન્ડે. આ રીતે હવે આપણે કીધું એમ કે આમાં બીજું કર્મ પણ છે નિર્જીવ અ સ્ટોરી, તો એને પણ ફેરવી શકીએ છીએ અ સ્ટોરી
પછી એકવચન છે એટલે ઇઝ પછી ટોલ્ડ ત્યારબાદ આવશે મી બાય હર એવરી સન્ડે તો આવી રીતે જ્યારે બે કર્મવાળા વાક્યો આવે ત્યારે હંમેશા એક જ કર્મને આગળ લઈ જઈ અને તમારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય છે ત્યારબાદ છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામો કે જેના આપણે ઉદાહરણો સમવન છે સમબડી છે નોબડી છે પીપલ છે આ બધા એવા સર્વનામો છે કે જેની અંદર કોઈ ચોક્કસ વ્યક્તિ વિશેની વાત કરી શકાતી નથી અને જ્યારે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું હોય ત્યારે ક્રિયા કરનાર છે ચોક્કસ હોવા જોઈએ તો એની વાક્ય રચના પ્રમાણે આ વાક્ય થોડા છે અલગ બને છે જેમ કે આપણે આગળ જોઈલા બધાની અંદર તો કે કર્તા છે પેસિવમાં ફેરવીએ ત્યારે બાય નો ઉપયોગ થાય જ્યારે આ વાક્યની અંદર આપણે એને પેસિવમાં ફેરવીએ ત્યારે બાય પ્લસ સબ્જેક્ટ નો ઉપયોગ થતો નથી તો આપણે જોઈએ કે કઈ રીતે તો કે સમવન ગેવ મી અ બુક કોઈ કે મને પુસ્તક આપ્યું તો હવે આની અંદર બે કર્મ છે અ બુક અને મી તો તમે બંને રીતે બનાવી શકો છો તો કે પહેલા આપણે કઈ વસ્તુ છે એને લઈ જઈએ આગળ તો કે બંને રીતે લઈ જઈ શકીએ આપણે અ બુક છે એને આગળ લઈ જઈએ તો પહેલા આવશે અ બુક હવે કાળ છે ભૂતકાળ છે આપણે અત્યારે વર્તમાન કાળની વાત કરતા હતા પરંતુ અહીંયા અનિશ્ચિત સર્વનામ કે એડ કરેલો છે એટલે એક વાક્ય છે એ ભૂતકાળનો એડ કરેલો છે અ બુક હવે ભૂતકાળ છે એટલે આવશે વોઝ ત્યારબાદ ગેવ છે એનું વીક્રી થઈ જાય ગીવન અને ત્યારબાદ સજીવ કર્મ છે એમાં આગળ ટુ લાગશે ગીવન ટુ મી અ બુક વોઝ ગીવન ટુ મી અને સમવન અનિશ્ચિત સર્વનામ હોવાથી એ દૂર થઈ જશે તમે જોઈ શકો આ વાક્ય પેસિવનું છે પરંતુ એમાં ક્યાંય બાય પ્લસ સબ્જેક્ટ નથી કારણ કે અનિશ્ચિત સર્વનામ છે એ હોવાથી હવે આવી જ રીતે તમે આગળ મીને લઈને પણ બનાવી શકો કે આઈ વોઝ ગીવન અ બુક ત્યારબાદ બીજું વાક્ય પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ અહીંયા પીપલ છે અનિશ્ચિત સર્વનામ છે તો તમે જોઈ શકો છો આ વાક્ય વર્તમાન કાળનું છે એક કરતા વધારે હોવાથી ક્રિયાપદનું મૂળરૂપ છે હવે આની અંદર કર્મ શું છે તો કે કર્મ છે ઇંગ્લિશ છે તો આપણે એની શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ઇંગ્લિશ એકવચન હોવાથી આવશે ઇઝ હવે વાક્ય રચના પ્રમાણે શું આવે તો કે V3 તો કે V3 માં ફેરવવા માટે સ્પીક છે એનું થઈ જશે સ્પોકન ઇંગ્લિશ ઇઝ સ્પોકન હવે મેં કીધું તો એમ કે પીપલ છે અનિશ્ચિત સર્વનામ હોવાથી દૂર થઈ જશે એટલે વૈધ શું તો કે ઓલ ઓવર ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ આ રીતે આપણે એને કન્વર્ટ છે કરી શકીએ છીએ તો આપણે આમાં જોયું વિધાન વાક્ય છે એનું રૂપાંતર કઈ રીતે થાય નકાર વાક્યનું રૂપાંતર કઈ રીતે થાય પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર કઈ રીતે થાય બે કર્મવાળા વાક્ય હોય તો કેવી રીતે પેસિવમાં રૂપાંતર કરી શકાય અને અનિશ્ચિત સર્વનામ હોય ઇનડેફિનિટ પ્રોનાઉન્સ વાળા વાક્ય હોય તો એનું રૂપાંતર પણ આપણે કેવી રીતે કરી શકીએ ત્યારબાદ WH વાક્યો તો WH વાક્યની અંદર આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે જે પણ WH વર્ડ્સ છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ અને એમની અંદર તો કે WH છે એના વિશેની તો કે અલગ અલગ વાક્ય રચનાઓ બનાવીએ તો ઘણી બધી બને કારણ કે ઘણા બધા WH શબ્દો છે પણ આપણે એને ડિવાઈડ કરી દઈએ છીએ કે મૂની વાક્ય રચના છે ફિક્સ કરી દેવામાં આવેલી છે ત્યારબાદ વોટ છે વિચ છે હાઉ મેની અને હાઉ મચ આમની વાક્ય રચનાઓ દરેક કાળમાં આપણે ફિક્સ કરી શકીએ છીએ જ્યારે એ સિવાયના WH વર્ડ છે તેના માટે એક અલગ વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ દરેકે દરેક WH છે એની વાક્ય રચના જુદી એટલા માટે બને છે કારણ કે દરેકે દરેક WH માં ક્વેશ્ચન પૂછવાથી આપણે જે આન્સર છે એ અલગ મળે છે હવે આપણે શરૂઆત કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ છે હુ તો હુ નો ઉપયોગ આપણે કરીએ ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ કે હુ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે શું મળે આન્સર રૂપે તો કે આપણે સબ્જેક્ટ મળે છે તો હંમેશા યાદ રાખવાનું
કે એ આન્સર છે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપેલો હોતો નથી તો સાદા વર્તમાન કાળની હુ વાળી એક્ટિવ વોઇસની વાક્ય રચનાની શરૂઆત થશે હુ ત્યારબાદ વી1 અને એસકે ઈએસ કારણ કે સબ્જેક્ટ ધ્યાન ના હોય ત્યારે હંમેશા એકવચન સમજવાનું ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ અધર વર્ડ એટલે અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક આમાં તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ આપેલો હોતો નથી હવે એને પેસિવ ની અંદર કન્વર્ટ કરીએ તો આપણે એક ખ્યાલ હોવો જોઈએ અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અત્યાર સુધી જે વાક્યો આપણે જોયેલા એમાં કર્તા છે કે આપેલો હતો જેના કારણે આપણે બાય પ્લસ સબ્જેક્ટ નો ઉપયોગ પેસિવમાં કરતા જ્યારે અહીંયા આપણે સબ્જેક્ટ નથી આપવામાં આવતો હોતો તો જેના કારણે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વાક્ય રચના છે થોડી અલગ થશે એટલે કે બાય હુમ થી શરૂઆત થશે હુ વાળી વાક્ય રચના કોઈ પણ કાળ હોય કે જેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય છે એટલે આવશે બાય હુમ પછી આવી જશે ટુ બી તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો ખ્યાલ આપણે છે એ મીન્સ આ ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ એટલે કર્મ ત્યારબાદ વી3 એટલે ક્રિયાપદનો ભૂતકૃતાંતનો રૂપ અધર્વર્ડ એટલે અન્ય શબ્દ અને પછી ક્વેશ્ચન માર્ક બાય પછી સબ્જેક્ટ એટલા માટે નથી કારણ કે બાય નો ઉપયોગ છે આ હુમ સાથે થયેલો છે ફર્સ્ટ સેન્ટેન્સ હુ વોચ્સ ટીવી ડેઈલી કોણ રોજ ટીવી જુએ છે તો એ જે ટીવી જોનાર એટલે ક્રિયાના કરનાર છે આપણે આપેલા નથી હોતો કારણ કે આપણે હુથી તો ક્વેશ્ચન પૂછેલો છે તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે બાય હુમ હવે ટુ બી ના ફોર્મ મૂકવાના છે તો ટુ બી ના ફોર્મ છે કોને ધ્યાનમાં રાખીને મૂકવાના તો કે કર્મને તો કર્મ આપણે શું આપેલું છે ટીવી એકવચન છે એટલે આપણે શું મૂકશું ઇઝ ત્યારબાદ આવશે કર્મ ટીવી હવે V3 આવવું જોઈએ તો ક્રિયાપદ શું આપેલું છે આપણે વોચ તો એનું V3 થઈ જશે વોચ્ડ અને ત્યારબાદ અધર વર્ડ શું આપેલો છે તો કે ડેઈલી અને પછી ક્વેશ્ચન માર્ક એટલે હુ વોચ્સ ટીવી ડેઈલી નું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો બાય હુમ ઇઝ ટીવી વોચ્ડ ડેઈલી આ રીતે એનું રૂપાંતર કરી શકીએ નેક્સ્ટ છે હુ ડ્રોઝ અ રંગોલી એવરી યર આમની અંદર આપણે કર્મ જોઈએ તો રંગોલી છે ડ્રો ને ક્વેશ્ચન પૂછીએ કે કોણ દોરે છે તો કે આપણે એ ખ્યાલ નથી કારણ કે સબ્જેક્ટ છે નથી આપેલો પણ શું દોરે છે તો આન્સર મળશે અ રંગોલી તો હવે શરૂઆત કરવાની છે હું વાળું વાક્ય છે કે બાય હુમ થી ધ ફર્સ્ટ ઓફ ઓલ આવશે બાય હુમ હવે જોઈ લેવાનું કર્મ એકવચન છે એટલે ટુ બી નું રૂપ આવશે ઇઝ પછી કર્મ આવશે અ રંગોલી ત્યારબાદ આવે V3 તો જોવાનું ડ્રો છે એનું V3 શું થાય તો કે પાછળ n પ્લસ કરી દીધું એટલે થઈ જશે ડ્રોન ત્યારબાદ વૈકૃષ્ણ અધર વર્ડમાં તો કે એવરી યર આ રીતે હું વાળા વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય ત્યાર પછી નેક્સ્ટ નંબર છે વોટ તો વોટ છે એના દ્વારા આપણે આન્સર રૂપે શું મળે તો કે આપણે નિર્જીવ કર્મ મળે તો યાદ રાખવાનું કે એ કર્મ આપને વાક્યમાં આપેલું હશે નહીં વોટ પછી ડુડર્સ સબ્જેક્ટ વી1 જો ઓબ્જેક્ટ આપેલું નથી કારણ કે આન્સર રૂપે મળે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક પેસિવ વોઇસની વાક્ય રચનામાં યાદ રાખવાનું કે WH કોઈ પણ હોય એની શરૂઆત પેસિવની પણ WH શબ્દથી જ થશે તમે જોઈ શકો છો એટલે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ ત્યારબાદ આવશે ટુ બી વર્તમાન કાળના એનીઝા ત્યારબાદ આવશે તો કે V3 કારણ કે એના પછીનું સ્ટેપ કર્મનું હોય પણ કર્મ આપેલું હતું નથી એટલે આવશે V3 ત્યારબાદ બાય સબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક આપણે અહીંયા સેન્ટેન્સ આપેલું છે વોટ ડુ યુ ડુ એવરી સન્ડે તમે દર રવિવારે શું કરો છો તો કે જે પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ આપણે નિર્જીવ કર્મ રૂપે મળે તો હવે આને આપણે કન્વર્ટ કરવું છે તો વાક્ય રચના પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ ત્યારબાદ આવે ટુ બી તો ટુ બી કોને ધ્યાનમાં રાખીને મૂકવાના હોય તો કે કર્મને કર્મ ન આપેલું હોય તો એક વચન સમજવાનું ઇઝ હવે ત્યારબાદ તો કે આવવું જોઈએ વી થ્રી તો હવે આમાંથી ક્રિયાપદ ઓળખવાનું તો વાક્ય રચના પ્રમાણે આ ફર્સ્ટ ડુ છે હેલ્પિંગ વર્બ છે વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ જ્યારે આ ડુ છે વી1 છે ક્રિયાપદનું મૂળ રૂપ તો આપણે એનું વી3 છે બનાવશું એટલે થઈ જશે ડન વોટ ઇઝ ડન ત્યારબાદ આવશે બાય
હવે આવે સબ્જેક્ટ તો સબ્જેક્ટ યુ છે એને કર્મ વિભક્તિમાં ફેરવીએ તો પણ રહેશે યુ વોટ ઇઝ ડન બાય યુ અને હવે અધર વર્ડ એવરી સન્ડે વાક્ય છે WH છે તો WH જ રહેશે નેક્સ્ટ છે વોટ ડઝ યોર મધર મેક ડેલી તમારા મધર છે રોજ શું બનાવે છે મેક નો અર્થ થાય બનાવું એ ક્રિયાપદ છે તે શું બનાવે છે એનો આપણે ખ્યાલ નથી તો આપણે પેસિવ માં કન્વર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ સેકન્ડ થિંગ આવશે ટુ બી તો આપણે કર્મ ખ્યાલ ન હોય એટલે આપણે મૂકશું એક વચન નો રૂપ ઇઝ હવે આપણું જોઈએ તો કે વી થ્રી તો ક્રિયાપદ શું આપેલું છે મેક મેક નું વી થ્રી થાય મેડ વોટ ઇઝ મેડ ત્યારબાદ તો કે હવે આગળ શું આવવું જોઈએ તો કે બાય પછી આવું જોઈએ સબ્જેક્ટ તો સબ્જેક્ટ શું છે યોર મધર છે એમ આપણે કર્મ વિભક્તિ લખી શકીએ સીધું હર કે વોટ ઇઝ મેડ બાય હર અને પછી અધર વર્ડ ડેલી આ રીતે આપણે જે વોટ વાળું વાક્ય છે એને પેસિવમાં ફેરવી શકીએ છીએ ત્યારબાદ છે વિચ તો ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાનમાં રાખવાનું કે વિચ છે એનો ઉપયોગ શું છે તો કે ચોઇસ પસંદગી મેળવવા માટે ચોઇસ હંમેશા એની સાથે હોય એક્ટિવ વોઇસમાં વિચ પછી ચોઇસ જેમ કે વિચ બુક વિચ પેન વિચ કલર વિચ શર્ટ વિચ ડ્રેસ એ રીતે ત્યારબાદ ડુડલ્સ સબ્જેક્ટ વી1 અને અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક અહીંયા ઓબ્જેક્ટ આપેલો નથી હોતો અથવા આપણે લખવું હોય તો લખી પણ શકીએ ઓપ્શનલ રૂપે પણ જ્યારે એને કન્વર્ટ કરીએ પેસિવમાં ત્યારે વિચ અને ચોઇસ એ બંને સાથે જ રહેશે ત્યારબાદ ટુ બી છે કોને ધ્યાનમાં રાખીને મૂકવાના છે કે કર્મને પણ કર્મ છે તો આપણે આપેલું ન હોય તો આપણે એકવચન સમજવાનું પછી વી થ્રી બાય સબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક આપણે પહેલું સેન્ટેન્સ આપેલું છે વિચ બુક ડુ યુ લાઈક તમને કયું પુસ્તક ગમે છે તો એ આપણે ચોઇસ તો છે આન્સરમાં દર્શાવી શકીએ તો શરૂઆત આ રીતે થશે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વિચ પછી ચોઇસ આવશે બુક હવે શું મૂકવાનું ટુ બી તો કર્મ છે નથી ખ્યાલ યુ છે તો કર્તા છે તો આપણે એક વચન સમજવાનું ઇઝ વિચ બુક ઇઝ હવે ક્રિયાપદ તો કે વી થ્રી મૂકવાનું છે તો ક્રિયાપદ લાઈક છે એનું વી થ્રી થઈ જશે લાઈક્ડ Which book is liked? ત્યારબાદ આવશે by. પછી આવે subject you છે એને કર્મ વિભક્તિમાં ફેરવીએ તો પણ you જ રહેશે like which book is liked by you અને છેલ્લે question mark. Next છે which pen does your brother use daily? કે તમારો ભાઈ કઈ પેન રોજ ઉપયોગ કરે છે તો એની શરૂઆત કરશો તો first of all આવશે which પછી આવશે choice pen હવે કર્મ ન ખ્યાલ હોય તો એક વચન સમજવાનું એટલે આવશે ઇઝ હવે ત્યારબાદ વી થ્રી આવવું જોઈએ તો આપણે શું આપેલો છે વી વન યુઝ તો એનું વી થ્રી થઈ જશે યુઝડ વિચ પેન ઇઝ યુઝડ ત્યારબાદ શું આવે તો કે બાય હવે સબ્જેક્ટ તો સબ્જેક્ટ આપેલું છે યોર બ્રધર તો એનું કર્મ વિભક્તિ આપણે મૂકી શકીએ નહીં કે વિચ પેન ઇઝ યુઝડ બાય હિમ અને અધર વર્ડ આવશે ડેલી આ રીતે આપણે વિચ છે એમને પેસિવ ની અંદર એનું રૂપાંતર કરી શકીએ ત્યારબાદ આવે છે હાઉ મેની તો ફર્સ્ટ ઓફ ઓલ એ ખ્યાલ હોવો જોઈએ હાઉ મેની નો અર્થ શું થાય તો કે કેટલા ગણી શકાય તેવી વસ્તુ એકવચન પણ હોઈ શકે ને બહુવચન પણ હોઈ શકે એની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના હાઉ મેની કાઉન્ટેબલ થિંગ્સ નો અર્થ થાય ગણી શકાય તેવા બહુવચન અથવા એકવચન નામ ડુડલ્સ સબ્જેક્ટ વી1 ઓબ્જેક્ટ છે આપણે કાઉન્ટેબલ થિંગ્સ રૂપે મૂકીને લખીએ તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે અને પછી અધર વર્ડ જ્યારે એને આપણે પેસિવ માં રૂપાંતર કરીએ ત્યારે પણ મેં કીધું એમ હાઉ મેની કાઉન્ટેબલ થિંગ્સ પછી આવી જશે ટુ બી તો ટુ બી કોને ધ્યાનમાં રાખીને મૂકવાના હોય તો કે કર્મ અને કર્મ ન આપેલું હોય તો શું સમજવાનું એકવચન ત્યારબાદ વી થ્રી બાય સબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક એક્ઝામ્પલ જોઈએ આપણે હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ બાય એવરી યર કે તમે દર વર્ષે કેટલી પેન્સિલ ખરીદો છો તો આપણે આન્સર રૂપે મળે એક પણ હોઈ શકે અને એક કરતા વધારે પણ હોઈ શકે તો જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે હાઉ મેની ત્યારબાદ આવશે પેન્સિલ્સ જે આપણે તો કે કાઉન્ટેબલ થિંગ્સ છે હવે કર્મને ધ્યાનમાં રાખીને ટુ બી મૂકવાનું છે કર્મ નથી કેવું તો એક વચન સમજવાનું હાઉ મેની પેન્સિલ્સ ઇઝ હવે વી થ્રી આવવું જોઈએ તો આમાં બાય છે એનું વી થ્રી થઈ જાય બોટ હાઉ મેની પેન્સિલ્સ ઇઝ
बिफोर त्यार बाद आवशे बाय अब यू छे नो कर्म विभक्ति થઈ જાય यू અને પછી एवरी ईयर नेक्स्ट हाउ मेनी बुक्स डज योर सिस्टर અહીંયા डू ની જગ્યાએ આવશે डज How many books does your sister use? तो हवे आपने ये convert करो छे तो first of all आउसे how many? त्यार बाद तो के books हवे कर्मण थी क्या आपने तो एक वचन समझी ने मुकवानू is त्यार बाद V3 तो used छे नो V3 थे जसे used त्यार बाद आउसे by your sister नो कर्म विभक्ति आउसे her अने त्यार बाद every year આ રીતે આપણે તો કે જોયું WH માં who what ત્યારબાદ which અને પછી how many આવી રીતે how માં એ સિવાયના બીજા WH છે એમનો પણ આપણે ઉપયોગ કરીએ અને જ્યારે પણ પેરેગ્રાફ માં આવે ત્યારે એનો વ્યવસ્થિત આપણે કન્વર્ટ કરી અને રાઈટ આન્સર છે એ લખી શકીએ છીએ त्यार बाद छे हाउ मच तो हाउ मच ની વાક્ય રચના હાઉ મચ પ્લસ UCT ને કહેવાય અનકાઉન્ટેબલ થી ગણી શકાય નહીં તેવી વસ્તુ ખાસ કરીને પ્રવાહી હોય દ્રવ્ય હોય ભાવવાચક હોય ત્યાર બાદ ડુડર્સ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ છે ફરી પાછો આપણે અનકાઉન્ટેબલ મળે એટલે લખીએ તો પણ ચાલે ન લખીએ તો પણ ચાલે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી છે હાઉ મચ ની સાથે જ અનકાઉન્ટેબલ થિંગ આવશે ત્યાર બાદ આપણે ક્લિયર ખ્યાલ ન હોવાથી ટુ બી નું ફોર્મ છે એકવચન નું સમજવાનું ત્યાર બાદ V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક હાઉ મચ નું આપણે એક્ઝામ્પલ છે હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક તમે કેટલું પાણી પીવો છો તેનો ચોક્કસ ઉત્તર ન મળે ઉત્તર છે અનિશ્ચિત મળે કે થોડું વધારે ઓછું નહીવત તો એ રીતે આન્સર આપી શકીએ તો જ્યારે એને કન્વર્ટ કરીએ પેસિવમાં તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે હાઉ મચ પછી આવશે અનકાઉન્ટેબલ થિંગ વોટર હવે વાક્ય રચના પ્રમાણે આવવું જોઈએ ટુ બી કર્મ આપણે ખ્યાલ ન હોય તો એક વચન સમજવાનું હાઉ મચ વોટર ઇઝ ત્યારબાદ V3 તો ડ્રિંક છે નું V3 થઈ જાય ડ્રંક ત્યારબાદ આવી જશે બાય સબ્જેક્ટ યુ છે અને કર્મ વિભક્તિમાં ફેરવીએ તો પણ યુ જ રહેશે અને લાસ્ટમાં આવી જશે ક્વેશ્ચન કે હાઉ મચ વોટર ઇઝ ડ્રંક બાય યુ નેક્સ્ટ છે હાઉ મચ મિલ્ક ડઝ યોર મધર યુઝ ડેલી કે તમારા મધર છે એ કેટલું દૂધ રોજ ઉપયોગ કરે છે તો એ આન્સર આપણે આમ ક્લિયર મળે છે કે આવશે ફર્સ્ટ ઓફ ઓલ હાઉ મચ ત્યારબાદ આવશે અનકાઉન્ટેબલ થિંગ મિલ્ક હવે કર્મ નથી આપેલું તો ટુ બી નું રૂપ આપણે મૂકવાનું એક વચન નું ઇઝ હાઉ મચ મિલ્ક ઇઝ હવે ત્યારબાદ શું આવવું જોઈએ V3 તો આપણે યુઝ V1 આપેલું છે એનું V3 થઈ જશે યુઝડ ત્યારબાદ આવશે તો કે બાય પછી સબ્જેક્ટ સબ્જેક્ટ અહીં આપેલું છે યોર મધર તેનું સીધું જ કર્મ વિભક્તિ આપણે મૂકી શકીએ હર અને ત્યારબાદ આવશે અધર વર્ડ ડેઈલી ત્યારબાદ તો કે હવે આપણે પાંચ વાક્ય રચનાઓ જે ફિક્સ કરેલી હતી એના એક્ઝામ્પલ જોઈએ આવું છે વોટ વીચ ત્યારબાદ હાઉ મેની અને હાઉ મચ હજી આ સિવાયના પણ ડબલ્યુએચ છે તો એના માટેની આ વાક્ય રચના લાગુ પડે છે એમાંથી જે તે ડબલ્યુએચ છે એ અહીંયા એડ થઈ જશે તેની વાક્ય રચના છે એક્ટિવ વોઇસ ની ડબલ્યુએચ ડુડર્સ સબ્જેક્ટ વી1 હવે અહીંયા ઓબ્જેક્ટ હશે કારણ કે અહીંયા જે પણ ડબલ્યુએચ થી પૂછાશે વેન છે વેર તો એ અધરવર્ડ રૂપે હશે તો ઓબ્જેક્ટ અધરવર્ડ ની ક્વેશ્ચન માં પેસિવ વોઇસ માં પણ WH પછી આવી જશે ડુ ડઝ ની જગ્યાએ ટુ બી પછી ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ અધરવર્ડ ને ક્વેશ્ચન માર્ક એક્ઝામ્પલ છે વેર ડઝ પ્રીતિ લર્ન ઇંગ્લિશ એની પ્રીતિ રોજ ક્યાં અંગ્રેજી શીખે છે તો હવે આપણે કન્વર્ટ કરવા માટે પહેલા તો WH વર્ડ જ રહેશે વેર પછી શું આવવું જોઈએ તો કે વાક્ય રચના પ્રમાણે ટુ બી તો ટુ બી કોને ધ્યાનમાં રાખીને મૂકવાનું તો કે કર્મ કર્મ આપેલું છે ઇંગ્લિશ તો આવશે એકવચન હોવાથી ઇઝ વેર ઇઝ હવે આવવું જોઈએ તો કે કર્મ કર્મ આપેલું છે ઇંગ્લિશ ત્યારબાદ શું આવવું જોઈએ તો કે હવે આવવું જોઈએ V3 તો ક્રિયાપદ છે એ લર્ન આપેલું છે તેનું V3 થઈ જશે લર્ન્ડ
ત્યાર બાદ તો કે આવશે બાળ હવે નામ આપેલું છે પ્રીતિ તો સર્વનામ લખવાની જરૂરિયાત નથી અને ત્યાર બાદ અધર વર્ડ ડેઈલી કે વેર ઇઝ ઇંગ્લિશ લર્ન્ડ બાય પ્રીતિ ડેઈલી હવે ત્યાર બાદ છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક તમે તમારું હોમવર્ક એટલે ગૃહ કાર્ય ક્યારે કરો છો તો જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વેન હવે ત્યાર બાદ આવે ટુ બી તો કર્મને ધ્યાનમાં રાખવાનું હોમવર્ક આપેલું છે આખું યોર હોમવર્ક એક વચનમાં છે એટલે આવશે ઇઝ વેર ઇઝ ત્યાર બાદ આખું કર્મ આવશે યોર હોમવર્ક ત્યાર બાદ આવવું જોઈએ વી થ્રી તો ક્રિયાપદ શું આપેલું છે ડૂ તો એનું વી થ્રી થઈ જાય ડન વેન ઇઝ યોર હોમવર્ક પછી આવે તો કે ડન ત્યાર બાદ આવશે બાય સબ્જેક્ટ શું આપેલું છે તો કે યુ એનું કર્મ વિભક્તિ પણ આવશે યુ અને પછી અધર વર્ડ આ રીતે આપણે દરેકે દરેક વિધાન વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને WH ની અંદર વાક્યને એક્ટિવ વોઇસમાં કે પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ તો આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે ટોટલ જે 8 કાળ છે એમાંથી પહેલો કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમના વિધાન વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને WH વાક્યને કેવી રીતે પેસિવમાં ફેરવી શકીએ એના વિશે શીખેલા છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક નવા ટેન્સને પેસિવની અંદર આપણે કન્વર્ટ કરતા શીખશું થેન્ક યુ વેરી મચ